બંદરના બંદરના બારામાંથી 5 વર્ષ પહેલા ડ્રેસિંગ કરાયું હતું. આ ડ્રેસિંગ દરમિયાન નીકળેલી 5 લાખ ટન જેટલી રેતી ચોરી થઈ હોવાના આક્ષેપ થયા છે. આ મામલે કોંગ્રેસ અગ્રણી વડાપ્રધાન સુધી ફરિયાદ કરી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રી રામદેવભાઈ મોઢવાડિયાએ વડાપ્રધાનની કરેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર વર્ષ 2016માં પોરબંદરના બંદર પરથી ડ્રેસિંગ કરી અને રેતી કાઢવામાં આવતી હતી. આ રેતી કાઢવાની કામગીરીમાં 2 હિટાચી મશીનો અને ડમ્પરો લગભગ 8-1 મહિના સુધી ચાલ્યા હતા. ત્યારબાદ ડ્રેસિંગમાં નીકળેલી અંદાજિત 5 લાખ ટન જેટલી રેતીનો જથ્થો સુભાષનગર દરિયાકાંઠે આવેલા ખદરડાડાના મંદિર પાસે ઝાવર ગામ ખાતે દરિયા કિનારા પર ઇન્દિરાનગરના પાછળના દરિયા કિનારે ચોપાટીના અખાડાની બાજુમાં અને હાથી ગ્રાઉન્ડ સહિતની 5 જેટલી જગ્યાઓ પર આ જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો હતો. જો કે હાલ આ 5માંથી એક પણ સ્થળ પર 1 ટન રેતીનો જથ્થો પણ ઉપલબ્ધ નથી. આ મામલે રામદેવભાઈ મોઢવાડિયાએ મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમ સહિત અનેક વખત ઉચ્ચ અધિકારીઓને પણ રજૂઆત કરી છે. જો કે આ મામલે અધિકારીઓ ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે. ત્યારે રામદેવભાઈ મોઢવાડિયાએ તમામ રેતી મોટા માથાની મીઠી નજર હેઠળ ચોરી થઈ હોવાના આક્ષેપ કર્યા છે અને જવાબદાર તમામ સામે પગલા લેવા પણ રજૂઆત કરી છે. તેમજ આ સમગ્ર મામલાની તપાસ સીબીઆઈ કે સીઆઈડી જેવી દેશની તટસ્થ તપાસ એજન્સીને સોંપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. 2012 પછી 2015-16માં પોરબંદર અસ્માવતી ઘાટ ખાતે સિંચાઈ વિભાગની મશીનરી દ્વારા ડ્રેઝિંગનું કામ કરવામાં આવ્યું. એની અંદર સિંચાઈ વિભાગના 2 મશીનો અને એના ડમ્પરો 8 મહિના સુધી સતત ચાલ્યા અને અસ્માવતી ઘાટમાંથી યાંત્રિક વિભાગની મશીનરી દ્વારા રેતી કાઢવા માટેની આખી પ્રક્રિયા મને જે જવાબ મળ્યો છે એ પ્રમાણે જે તે વખતના તત્કાલીન મંત્રી શ્રી સિંચાઈ અને મંત્રી શ્રી મત્સ્ય ઉદ્યોગ બાબુભાઈ બોખરિયાની મૌખિક સૂચનાથી આખી કામગીરી કરવામાં આવી અને આ અસ્માવતી ઘાટમાંથી કાઢેલી રેતી ફિશરીઝ વિભાગના રેકોર્ડ મુજબ 5 જગ્યાએનો સ્ટોક કરવામાં આવ્યો. પણ અત્યારે આમાં એક તગારો રેતીનો નથી. મારે મારા ધ્યાનમાં વાત આવી એટલે 2018ની અંદર મેં સ્વાગત સહ મુખ્યમંત્રી ફરિયાદ નિવારણની અંદર સતત 2017 ઓગસ્ટ મહિના પછી સતત મારો પ્રશ્ન મૂકતો આવતો હતો. પણ બધા મૂંઝાયેલા હતા અધિકારીઓ, ઇવન કલેક્ટર પણ મૂંઝાયેલા હતા એટલે કશો એનો ઉકેલ આવતો ન હતો. મારી સીધો આક્ષેપ એ છે કે આ 5 લાખ ટન રેતી તો છે રેકોર્ડ પ્રમાણે વાત કરું છું, પણ બીજી 5 થી 10 લાખ ટન રેતી ખાલી રેતી ઝાવરના દરિયા કે સુભાષનગર થી ઝાવરના દરિયા કિનારા વચ્ચે જે પાળો હતો એ આખો પાળો ઉપાડી લીધો છે. એ તમે ત્યાં જોઈ શકો છો. આજે તમને ફોટોગ્રાફ પછી રજૂ કરી દઈશ, એના ફોટોગ્રાફ પણ મારી પાસે છે. 10 થી 15 લાખ ટન ચોરી, રેતીની ચોરી આ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા લોકોએ કરી છે. એને કારણે કોઈ પગલા લેવાતા નથી. આની અંદર ફોજદારી ગુનો દાખલ કરવો જોઈએ, માગણી કરી છે. માનની વડાપ્રધાનને પત્ર લખ્યો છે ગઈકાલે અને માનની મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો છે કે જે લોકો આમાં જવાબદાર હોય એને માટે તમારે પગલાં લેવા હોય તો ક્યાં તો સીઆઈડી ક્રાઇમ મારફત તપાસ કરવી જોઈએ અથવા તો સીબીઆઈને તપાસ કરવી જોઈએ અને દાખલો બેસાડવો જોઈએ. કરોડો રૂપિયાની રેતી ચોરી, ખાલી રેતીની ચોરી થઈ છે અત્યારે. આ તો ભૂતકાળ, અત્યારે ચાલુ છે રેતીની ચોરી, પણ આવો તમને ભૂતકાળની રેતીની વાત કરું છું. 17-18-19ની અંદર છે પોરબંદરની અંદર જે બ્લોકો પથરાય છે ત્યારે એ બ્લોકોની અંદર તમામ બ્લોકોમાં ખારી રેતીનો ઉપયોગ થાય છે. પોરબંદર નગરપાલિકાની અંદર જેટલા આરસીસી વર્ક ચાલે છે 80% આરસીસી વર્કની વાત કરું છું, જે નગરપાલિકાના પદાધિકારીઓના માનીતા કોન્ટ્રાક્ટરો છે અને પોતે ભાગમાં છે એવા તમામ કામોની અંદર તમે છેલ્લા 7 વર્ષનો રેકોર્ડ જોજો અને જો ટેકનિકલ લીગ મારફત યોગ્ય તપાસ થશે આની અંદર તો 80% કામોની અંદર મેં આક્ષેપ કરેલો, જે હું રેતીનો આક્ષેપ કરું છું એ રેતી વપરાયેલી તમને માલુમ પડશે છે. પોરબંદર બંધક ખનીજ ચોરી માટે અનેક વખત પંકાઈ ગયો છે ત્યારે વધુ એક વખત કરોડો રૂપિયાની રેતી ચોરીને લઈને પોરબંદર પંથક ફરી ચર્ચામાં આવી ગયો છે.
निपुल पोपट साथ अशोक थानकी, गुजरात न्यूज, पोरबंदर।